નમસ્કાર દર્શક મિત્રો, 71મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું હેતલ શાહ ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. શાદી ઉત્સવ ઘ્યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા દેશના 71મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના હસ્તે વડોદરાના નવલખી મેદાન ખાતે કરાઈ. વડોદરા શહેરના કારેલી બાગમાં નિંદ્રાધીન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત 3ના ચોટલા કપાઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચર્ચા. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મશાન રેલીનું આયોજન, તો 71મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ સાથે નીકળી બાઇક રેલી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી. દેશના 71મા સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવી હતી. આ સમયે રાષ્ટ્રધ્વજ ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા દેશભક્તિનું વાતાવરણ સર્જવા પામ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકો સહિત સમગ્ર રાજ્યને સ્વતંત્ર પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભકામનાઓ પાઠવી હતી. ગૌરવ સાથે કહેવું પડે કે સત્તા એ સેવાનું માધ્યમ છે અને માધ્યમને જન જનનો વિકાસ, દરેકની સુખાકારીની ખેવના, સેવાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા અને સફળતાપૂર્વક જનસેવાનો આ યજ્ઞ આધર્યું છે. આ જનસેવા અને લોકહિતને વળી સરકાર એક વર્ષના 365 દિવસમાં પોણા 500 થી વધુ જનહિતના નિર્ણયો લઈને સાચા અર્થમાં ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતને ફાસ્ટ ટ્રેક ગતિ પ્રગતિની નવી ઊંચાઈ પાર કરાવી છે. પ્રત્યેક ગુજરાતી ગૌરવપૂર્વક છાતી કાઢીને કહી શકે સરકાર ઈમાનદાર છે, સરકાર નિષ્ઠાથી ચાલે છે, સરકાર સેવાનું ભેદ ધરીને ચાલે છે અને સંવેદનશીલ સરકાર તરીકે સરકાર આગળ વધી રહી છે. સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી એ શાસનની શૈલી રહી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગ્રામીણ, ખેડૂત, દલિત, આદિવાસી, મહિલા, યુવા સૌના માટે ચિંતિત છે. પ્રજાએ જે ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે તે દિશામાં સરકાર એમની સાથે ચાલે છે. 71મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં પોલીસ પરેડ, નૃત્ય, બાઇકના દિલધડક દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. વિકાસનો આ રાજમાર્ગ છે. સ્વર વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આવો
અને હવે પ્રસ્તુત થશે આવી જાઓ દાદા બસ ખસી જાઓ બેટા બેટા ખસી જાઓ તમે નીકળી જાઓ નીકળી જાઓ અરે બેટા એકોતેરમાં સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવા આપ સૌનું અભિવાદન ઝીલવા આજ આઝાદી પર્વ કે 71મે ઉત્સવ પર ગુજરાત કી સભી જનતાઓ કો શુભકામનાએં દેતા હું હમારે બહુ સારે ક્રાંતિકારીઓને શહીદોને અપની જાન કી બાજી લગાકર દેશ કો આઝાદ કિયા હે સ્વરાજ દિલાયા હે અબ સ્વરાજ્ય સે સુરાજ્ય તક ગુડ ગવર્નન્સ ઓર વિકાસ સિર્ફ વહી એજન્ડા બને ઓર ઇસ દિશામાં હમ સબ મિલકર સબકા સાથ સબકા વિકાસ એ મંત્ર કો લેકર કામ કરે યહી શુભકામના હે સર જૈસા કે આપને બતાયા કે ગુજરાત પહેલા સ્ટેટ બના હે જિન્હોને ગૌવંશ સે લેકર પ્રોહિબિશન તક કાફી કડે કાનૂન બનાયે હે તો સર ક્યા માનતે હે કે આને વાલે દિનોમાં યે કિતને કારગર સાબિત હોંગે જરૂર સાબિત હોંગે ક્યોંકિ ગુજરાત એકમાત્ર સ્ટેટ હે સંપૂર્ણ પ્રોહિબિશન ઓર હમને શરાબબંધી કી હે ઓર ઉસકે લીએ ભી કડે કાનૂન બનાયે હે ઓર ગૌ હત્યા ઉસ પર પ્રતિબંધ લગાયા હે ઓર જો કરેંગે ઉસકો આજીવન કેદ એ ગુજરાતને સબસે બડે કડા કાનૂન કિયા હે વડોદરા શહેરના કારેલી બાગ અને મકરપુરા વિસ્તારમાંથી ત્રણ મહિલાઓના ચોટલા કપાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે વડોદરા શહેરના કારેલી બાગમાં નિંદ્રાધીન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત ત્રણના ચોટલા કપાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાંથી એક મહિલા ચોટલો કપાતા રડી પડી હતી નોંધનીય છે કે ચોટલા કાંડ બોગસ વાત સાબિત થઈ છે ત્યારે શહેરમાં ચોટલા કેવી રીતે કપાઈ રહ્યા છે તે સવાલ ઊભો થયો છે મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલ B195 અક્ષતા સોસાયટીમાં તન્વી પ્રફુલભાઈ જાદવ પરિવાર સાથે રહે છે અને તન્વી બ્રાઇટ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે તન્વી તેની દાદી અને ભાઈ મકાનના નીચેના રૂમમાં સૂઈ ગયા હતા અને તેના માતા પિતા પહેલા માળે સૂતા હતા આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તન્વીને પોતાના વાળ ખેંચાઈ રહ્યા હોવાનો અહેસાસ થતાં તેણે તુરંત જ તેની દાદીને કહ્યું કે મારા વાળ ખેંચાઈ રહ્યા છે દાદીએ કહ્યું કે મારા નીચે વાળ દબાયા નથી તું સૂઈ જા બાદમાં પથારીમાં પોતાનો કપાયેલો ચોટલો જોતા જ તન્વી ચોંકી ઉઠી હતી મારું નામ તન્વી છે રાતે સવારે 7 વાગે મને આ ઘટના પડી છે વાળ કાપી ગયું ખબર નહીં કોણ કાપ્યું એટલે એ ટાઈમે તું જાગતી હતી ના ઊંઘતી હતી અચ્છા તો તને એકદમ શું થયું તને કેવી રીતે ખ્યાલ આવ્યો એટલે વાળ ખેંચા હતા પછી બાને કીધું બા વાળ ખેંચાય છે બધી જેવી ઉઠી ત્યાં વાળ કપાયેલા હતા દરમિયાન તન્વીએ તેની દાદી અને માતા પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા એ ઉપર ઊંઘેલા હતા એ નીચે આવીને પછી અમને કીધું ને તો અમને ખબર પડી આ મમ્મી જોડે ઉપર ઊંઘે છે અમે લોકો નીચે રહે છે એટલે ઉપર નીચે છે રૂમ તો આ રાતે ઉપર ઊંઘે છે બા જોડે બરાબર એ નીચે આવી ત્યારે અમને ખબર પડી આ સાથે જ બનાવની જાણ અક્ષતા સોસાયટીમાં વાત પ્રસરતા ચકચાર મચી ગઈ હતી અને સોસાયટીના રહીશો તન્વીના ઘરે ધસી આવ્યા હતા
તો મારો નાનો છોકરો છે એ પણ પલંગ પર ઊંઘેલો, કોઈને જ ખબર નહીં. તો કોઈ આવ્યો હોય એવું તમને ખ્યાલ છે? આ બાયણું અડકાયેલું હતું, એમને ખોલીને આવ્યા ને તો પેલા કબૂતરો કે બધા આવે અવાજ આવે ને એટલે બાયણું એમને ખેંચી લેતા હતા. નીચે પગલું ચડ્યું છે ને એ અડકાઈને આમ ફિટ કરીને, એટલે એવું ને એવું જ હતું. એ આ કે વાળ ખેંચ જાય હું ખસી, તો પછી મેં જોયું ઉઠીને એટલે મેં કીધું ચોટલો તો છે તારો, મેં તારા વાળને કંઈ ના થયું. તો પછી ઉઠીને બેસી તો પેલા કપાયેલો અહીંથી. બીજી તરફ મકરપુરા એરફોર્સ પાછળ આવેલ મહાલક્ષ્મી નગરમાં રહેતા લક્ષ્મીબેન લાલ બિહારી ચૌહાણ, ઉંમર વર્ષ 35, મૂળ યુપીના વતની છે. તેમના પતિ દુબઈમાં છે. આજે સવારે 8 વાગ્યાના સુમારે તેઓ પોતાના ઘરની બહાર બેસીને પુત્રને દૂધ પીવડાવી રહ્યા હતા. લક્ષ્મીબેન ચૌહાણ પુત્રને દૂધ પીવડાવવામાં મશગુલ હતા તે સમયે તેમનો ચોટલો કપાઈ ગયો હતો. જોકે લક્ષ્મીબહેનને ચોટલો કપાયો તે સમયે ખબર પડી ન હતી, પરંતુ જ્યારે તેઓ પુત્રને દૂધ પીવડાવી ઊભા થયા બાદ પોતાનો ચોટલો કપાયો હોવાની જાણ થઈ હતી, જેથી ચોટલો કપાતા તેઓ રડી પડ્યા હતા. લાંબા વાળ ધરાવતા લક્ષ્મીબહેનનો ચોટલો કપાયો હોવાની વાત થતાં મા લક્ષ્મી નગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક મહિલાઓના જોજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા અને મહાલક્ષ્મી નગરમાં આવી પહોંચેલા ચોટલા કાપનારને શોધવા લાગી ગયા હતા. જોકે લક્ષ્મીબહેનનો ચોટલો ખરેખર કપાયો છે કે પછી વાત ઉપજાવી નાખેલી છે તે તપાસનો વિષય છે, પરંતુ તેમનો ચોટલો કપાયો તે વાત નક્કી છે. આ ચોટલો કોણ કાપી ગયું છે તે અંગે વિસ્તારમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. और दूध पिला के एक दुकान पर मेरे लड़का दुकान पर गया था, बड़ा वाला छोटा वाला दूध पिला रही थी. तो दूध दे वो गया था 5 रुपये का भूंगरा लाया दे कर उसको चला गया फिर झंडा लाने के लिए. तो मैं बोली कि जा बेटा वो भैया दे कर गया जाओ ले लो. कुर्सी पर से उतर के लेने गया तो मैं पुतला था ना उसको पीछे मुड़ के वहाँ पर रखी थी, तो पीछे मुड़ के गई लेने तो देखती हूँ तो मेरा सब बाल पीछे पड़ा हुआ है. નહીં કિસી કો નહીં દેખી મેને. હમ તો કુછ ભી મેસેજ નહીં, ખાલી મેં બહાર દેખી તો ભૈયા કા બીબી જા રહી થી દૂધ લેને, તો ઉનકે બુલાઈ એ કહના કે મમ્મી ઇધર આઓ દેખો ના મેરા બાલ કોઈ કાટ દિયા. તો સબકો બુલાઈ લક્ષ્મીબેન. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે. ગત સાંજે માંડવી ખાતેથી યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ અને ભાજપ પ્રમુખ રંજન ભટ્ટના અધ્યક્ષતામાં મશાલ રેલી નીકળી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં યુવા મોરચા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. સંધ્યાએ વડોદરા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વર્ષોથી એક મશાલ સર્કસનું મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે. યુવા મોરચો મશાલ રેલી દ્વારા વડોદરાના નગરજનોને એક સંદેશ આપવા માગે છે કે આવો રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આપણે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જે દેશની વિકાસ ગાથાને આગળ ધપાવી રહ્યા છે ત્યારે આવો આપણે સૌ પણ સંકલ્પ કરીએ કે આપણે આપણું વડોદરા એક વિકાસની કેડીએ 2017થી લઈને 2022 સુધી એટલે કે 5 વર્ષ સંકલ્પ સાથે આગળ વધીએ અને આવનારું વર્ષ, આવનારા 5 વર્ષ એવું વડોદરાના સંકલ્પ સાથે આગળ વધે કે વડોદરા મારી કેવી ઊંચાઈ પર વધ્યું હશે એ અમારા યુવા મોરચાનો આ સંકલ્પ છે. અને યુવા મોરચાના કાર્યકર્તાઓ એ વડોદરાના નગરજનોને પણ આ મેસેજ આપી રહ્યા છે. સાથે સાથે આ વખતે 15 ઓગસ્ટ 71મું સ્વાતંત્ર્ય પર્વ એ રાજ્ય સરકાર તરફથી રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજી વડોદરામાં છે અને વડોદરાને આ લાવો મળ્યો છે ત્યારે વડોદરાવાસીઓ આ સ્વતંત્ર પર્વનું પણ એક મુખ્યમંત્રી શ્રી આવ્યા હોય અને મુખ્યમંત્રી શ્રી વડોદરાના આંગણે 71મું સ્વતંત્ર પર્વ ઉજવતા હોય ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ કે અમારું વડોદરા એ સંસ્કારી નગરી વડોદરા છે એ એવી ઊંચાઈ સાથે
આગળ વધે કે વડોદરા વિકાસની ગતિએ ગુજરાતમાં વન નંબરનું મહાનગર બને એ જ આજના દિવસે સૌ વડોદરાવાસીઓને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ધન્યવાદ. 71મા સ્વાતંત્ર્ય પર્વની શહેર જિલ્લામાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સરકારી અર્ધસરકારી કચેરીઓ સહિત અનેક સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજરોજ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ શહેરના મકરપુરા સ્થિત બરોડા ડેરી ખાતે ડેરીના ડાયરેક્ટર દિલીપ નાગજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરોડા ડેરીના ડાયરેક્ટર સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના 71મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે આજે બરોડા ડેરીના પટાંગણમાં બરોડા ડેરીનું નિયામક મંડળ, બરોડા ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો, સૌ પરિવારના મિત્રોએ ભેગા મળી અને આજે આઝાદીનું પર્વ મનાવ્યું છે. આઝાદીના 70 વર્ષ પૂરા થયા, બરોડા ડેરીની સ્થાપનાને પણ 60 વર્ષ પૂરા થાય છે. આજે 71મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે. આવતીકાલે બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા છે ત્યારે બરોડા ડેરી પણ 61મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમે સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવીએ છીએ અને બરોડા ડેરી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રધાનમંત્રીશ્રીએ જે મંત્ર આપ્યો છે કરેંગે ઓર કરકે રહેંગે એ મંત્રને આજે બરોડા ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ દોહરાવ્યો છે અને અમે પણ સંકલ્પ લઈએ છીએ કરેંગે ઓર કરકે રહેંગે. તો બીજી તરફ મહાનગર સેવા સદન કચેરી ખાતે પણ 71મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ભરત ડાંગરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એકોતેરમાં સ્વતંત્રતા દિવસના પાવન દિવસમાં આપ સૌને સ્વતંત્રતા દિવસના શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ વડોદરાવાસીઓ માટે ગૌરવના દિવસ છે, કેમ કે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસના ઉજવણી અહીંયા વડોદરાની ધરતીમાં થઈ છે અને આ અવસરને પણ ઉત્તમ રીતે વડોદરા મહાનગરપાલિકાએ ઉપયોગ કર્યું છે પોતાના રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ બતાવવા માટે. ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજના લોકાર્પણ કરીને વડોદરાવાસીઓના રાષ્ટ્ર પ્રત્યેના કટિબદ્ધતાને ફરી અભિવ્યક્ત કર્યું છે. માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિઝનમાં મિશનમાં જે ન્યૂ ઇન્ડિયાના નિર્માણ થઈ રહ્યું છે એમાં સાથે સાથે રહીને ન્યૂ વડોદરાના પણ નિર્માણ, અને એ ફક્ત વહીવટીતંત્ર કે કોર્પોરેશન એકલા ધારે તો ના થાય, એટલે આ ન્યૂ વડોદરાના નિર્માણ તમામ વડોદરાવાસીઓએ અને કોર્પોરેશનના તમામ મિત્રોએ સાથે મળીને એક ટીમ તરીકે કામ કરીને બતાવવાનું છે. હું માનું છું જે રીતે અશક્ય જેવી સિદ્ધિઓ છેલ્લા મહિનાઓમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી બતાવી છે, એટલે આ જે ન્યૂ ઇન્ડિયાના પરિકલ્પના છે એમાં ન્યૂ વડોદરાના પણ પરિકલ્પનાને સાક્ષાત્કાર કરવું એ શક્ય છે, સંભવ છે અને આવનારા મહિનાઓમાં વર્ષોમાં જ આ સંભવ કરીને સાથે મળીને બતાવશું.
જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 71મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વડોદરાના આંગણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના હસ્તે થઈ ત્યારે વિવિધ સ્થળોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શિક્ષક મિત્રો, શાસનાધિકારી શ્રી, સૌ વિદ્યાર્થી મિત્રો સાથે મળીને એક રાષ્ટ્રપ્રેમની ભાવના બાળકમાં કઈ રીતે એ સંસ્કારનું સિંચન થાય એ સાથે બાળકોએ ઉત્સાહભેર આ પર્વની, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ભારત ભૂમિખંડ એ જમીનનો ટુકડો નથી પણ એ જીવતા જાગતા રાષ્ટ્ર પુરુષનું સ્વરૂપ છે અને એના માટે આજના દિવસે શહીદોએ આપેલી કુરબાનીના ઋણ સ્વીકારના દિવસ સાથે સૌ બાળકોમાં, સૌ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય એ સાથે સૌએ સાથે મળી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી. તો શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી પ્રમુખ પ્રશાંત પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગી પ્રમુખ, વિપક્ષી નેતા, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંદરમી ઓગસ્ટ આજે દેશની તમામ જનતા આજના દિવસને એક ગર્વ સાથે તિરંગાને સલામી આપે છે. અંગ્રેજોને જે દેશને ગુલામ બનાવી દીધો હતો અને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજીના નેતૃત્વમાં સમગ્ર દેશની જનતા જોડાઈને દેશને આઝાદ કર્યો. આઝાદી એ દેશ માટે એટલા માટે જરૂર હતી કારણ કે અંગ્રેજોની ગુલામીમાં રહીને દેશની પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી. લોકોને પોતાના હક નહોતા મળતા, લોકો અવાજ નહોતા ઉઠાવી શકતા, ગુલામીમાં સમગ્ર દેશ હતો અને ગાંધીજી અહિંસક રીતે જ્યાં લડત લડીને દેશને આઝાદી અપાઈ એ આઝાદીને લઈને આજે સમગ્ર દેશની જનતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજીના નેતૃત્વમાં જે આઝાદી મળી છે એને યાદ કરીએ છીએ. આજના દિવસ હું કોંગ્રેસ પાર્ટી તરફથી, વડોદરા શહેર કોંગ્રેસ તરફથી, વડોદરા શહેરની તમામ પ્રજાજનોને એક અપીલ કરવા માગું છું કે આઝાદી મળી છે એ આઝાદીનો ભરપૂર તમારા જીવનમાં સારી રીતે શહેરના વિકાસ માટે એ અવાજ ઉઠવો જોઈએ. જે દુઃખી હોય, કઈ રીતે આપણે ન્યાય આપી શકીએ, કોઈની સાથે અન્યાય થયો હોય તો કઈ રીતે એને ન્યાય આપી શકીએ, નેતૃત્વ કોઈનું પણ હોય પણ લોકોના માટે, લોકોના અવાજ માટે આપણે એક દેશના સૈનિક તરીકે જે આઝાદી મળી છે એ આઝાદી સ્વરૂપે એક અવાજ ઉઠાવીને આપણે જનતાની સાથે, પ્રજા સાથે ખભે ખભે મિલાવીને આપણે કામગીરી કરવાની છે. જ્યારે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ કાર્યક્રમમાં સ્કાઉટના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આજ રોજ જિલ્લા પંચાયતના પટાંગણમાં પર્વ નિમિત્તે મારી શુભકામના પાઠવું છું. આપણી સંકલ્પની આજના 71મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રથમ તો સૌ ગ્રામ્યજનો અને શહેરીજનોને આ પર્વ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આ સાથે અત્યારે જ અમે
ગુજરાત રાજ્યનો જ્યારે બરોડાની અંદર આપણે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખેલો છે, એમાં અંદરથી હું હમણાં જ આવ્યો અને મુખ્યમંત્રીશ્રીએ જ્યાં વિકાસના કામોની ગ્રામ્યની વાત કરી તો એ તદ્દન બહુ ખોટી લાગી અમને. વિકાસના કોઈ જગ્યાએ થયા જ નથી, દરેક જિલ્લા પંચાયતના પૈસા એમને વાપરવાની છૂટ નથી આપી, દરેક ગામડાઓની અંદર RCC રોડ આ તે બધું બંધ જ છે અને વિકાસ ક્યાંથી થયો? એટલે વિકાસના બહાને ખોટા ખોટા ભ્રમણ કરી અને પ્રજાને ભેરવે છે. મકરપુરા ખાતે આવેલ ONGC ખાતે પણ 71મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ED બેઝિન મેનેજર અરુણ કુમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અર્પી હતી. આ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા ONGC દ્વારા મેળવવામાં આવેલ ઉપલબ્ધિઓની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. सलामी मंच के समक्ष आज उन्होंने श्रीमान जी से गारद के निरीक्षण की अनुमति प्राप्त की और श्रीमान जी गारद के निरीक्षण करने के लिए अग्रसर. आज ONGC के प्रांगण में बरोडा हाई स्कूल संपूर्ण टीम को उत्कृष्टता की ओर BHS बॉयज प्लाटून कमांडर मास्टर दुर्गेश दुभाइया IGS सिक्योरिटी AK मंडल केंद्रीय विद्यालय ONGC आदित्य मेनन के नेतृत्व में हम उपस्थित हैं. KV ONGC गाइड और जिनकी धुन दुश्मन के दिल को दहला देती है और श्रीमान जी से अनुरोध किया कि परेड विसर्जित हो और आल प्लाटून कमांडर सेमवाल के निर्देशन में प्लाटून. बड़े हर्ष का विषय है कि हम अपने स्वतंत्रता दिवस की 71वीं वर्षगांठ मना रहे हैं और आज ये अवसर है कि हम जो हमारी आज़ादी की लड़ाई थी उसमें जिन हमारे पूर्वजों ने अपनी शहादत दी, अपना बलिदान दिया, उनको याद रखें और ये संकल्प लें कि उन्होंने राष्ट्र निर्माण का जो सपना देखा था, जिस प्रकार के राष्ट्र और समाज की उन्होंने कल्पना की थी जो कि भेदभाव रहित हो, जाति धर्म और अन्य प्रकार की जो विषमताएं हैं, जो भेदभाव हैं, उनसे ऊपर उठकर हम सभी को एक समान समाज की स्थापना करें और इसके लिए ONGC भी अपने जो योगदान है हमेशा की तरह अभी पिछले वर्ष भी उस तरह का योगदान देता आ रहा है और भविष्य में भी देता रहेगा. ONGC पूरे राष्ट्र की जो ऊर्जा की सुरक्षा की दृष्टि से एक बहुत महत्वपूर्ण सार्वजनिक उद्यम है और इसका लक्ष्य है कि हम जो तेल और गैस के जो उत्पादन में जो हम इंपोर्ट करते हैं, आयात करते हैं, उसमें कम से कम 10% की कटौती हम हासिल करें और उसके लिए हम तेल और गैस का जो उत्पादन है वो निरंतर बढ़ाने के लिए प्रयासबद्ध हैं. और पश्चिमी अभी तक द्रोणी जिसका कार्य क्षेत्र गुजरात के अलग अलग क्षेत्रों में फैला हुआ है, वहाँ पर भी हम जो तेल और गैस के उत्पादन के लिए जितने भी संभव प्रयास हो सकते हैं वो हम करने के लिए प्रतिबद्ध हैं. और आज हम ये शपथ लेते हैं कि जो पश्चिमी अभी तक द्रोणी का जो तेल और गैस के उत्पादन और उसकी खोज के लिए जो भी आवश्यक कदम लेने हैं वो हम लेने का संकल्प करते हैं. और इसके साथ ही मैं बड़ौदा और पूरे प्रदेशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता हूँ. મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ટ્રાયકલરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 130 બેડની ફેસિલિટી ધરાવતી ટ્રાયકલર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ છે તેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Thank you.
આઈસીયુ છે, આમાં દરેક બેડને 1-to-1 નર્સિંગ રેશિયો ઉપર મૂકી અને જે તે સ્ટેશન આપણે પ્રેસ કરી કે દરેક લેબોરેટરીમાં સેમ્પલ મોકલવાનું હોય, દિસ સિસ્ટમ ઇઝ કોલ્ડ એઝ ન્યુમેરિક સિસ્ટમ. એટલે આમાંથી આપણે સેમ્પલ મૂકી શકીએ, કોઈ પણ માણસ લઈ જાય રેસિડ્યુ આપણે લેબોરેટરીમાં જઈએ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આજ ઇનોગ્રેટ ક્યા હૈ, એક મલ્ટી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ હૈ એન્ડ યે 130 બેડેડ હૈ એન્ડ ઇસમે સભી પ્રકાર કી ફેસિલિટીઝ હૈ, ઓલ ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ અંડર વન રૂફ ઇન્ક્લુડિંગ સીટી સ્કેન, MRI, ઓલ ટાઈપ્સ ઓફ અલ્ટ્રાસોનોગ્રાફી, એન્ડોસ્કોપીઝ. इसमें स्टेट ऑफ द आर्ट इंटेंसिव केयर यूनिट्स हैं, सर्जिकल ICU है, कार्डियक ICU है एंड सुपर मेडिकल ICU है, जिसमें ऑल प्रकार की एडवांस्ड लाइफ सपोर्ट मशीन्स रखी हैं, जैसे ECMO है, इंट्रायोटिक बलून पंप है, जो क्रिटिकल पेशेंट्स में हेल्प करेगी. इसमें OT कॉम्प्लेक्स है जिसमें 6 मॉड्यूलर थिएटर्स हैं विद स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी, इंक्लूडिंग कंबाइंड थिएटर्स जिसमें ट्रांसप्लांट ऑपरेशंस भी हो सकते हैं. उसके ऊपर है बोन मैरो ट्रांसप्लांट, हेमाटोलॉजिकल डिजीजेज, कैंसर डिजीजेज के लिए डायलिसिस यूनिट है, और अकोमोडेशन के 3 फ्लोर हैं जिसमें बहुत ही अच्छे पेशेंट कंफर्ट के को ध्यान में रखते हुए रूम्स बनाए हैं, स्पेशलिटी वार्ड्स बनाए हैं जिसमें सब प्रकार के पेशेंट्स को रिकवर होने में बेनिफिट मिलेगा. स्पेशलिटी इसकी सब है, इट्स अ मल्टी सुपर स्पेशलिटी, सो इसमें कार्डियक है, न्यूरो सर्जिकल साइंसेज है, बैरियाट्रिक सर्जरी है, किडनी डिजीजेज का डायलिसिस है, रीनल ट्रांसप्लांट का आगे प्लान करने वाले हैं हम लोग, कैंसर की ट्रीटमेंट की पूरी ट्रीटमेंट सपोर्ट सिस्टम्स है यहाँ पे, सब ट्रीटमेंट यहाँ पे होती है. सो दैट इज़ द एडवांटेज ऑफ दिस हॉस्पिटल एंड वी होप एंड हमारी इच्छा है कि हम की प्रोग्रेस करते रहेंगे, जो भी नई टेक्नोलॉजी आएगी वो इसको इसमें इनकॉर्पोरेट करेंगे ताकि सब पेशेंट्स को बेनिफिट मिलता है. दर्शक मित्रों, समय થઈ ગયો છે નાનકડા વિરામ નો, જોતા રહો DNTV. शादी उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार, करम तुरम तुरम करम, मजेदार लिज्जतदार, सास स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का जुनून 2017 और मुझे बड़ी
बड़ी खुशी हो रही है कि मैं आप सबके बीच में आ रही हूँ कुछ मस्ती करने, कुछ मजाक करने, बट हाँ आपको जज करने है। मुझे से कोई कहा। And I'm really thankful to Sonal ji and Dharam for organizing such a beautiful event. And हाँ याद रखिएगा मेरे लिए स्टेप से ज्यादा जरूरी स्टाइल और एक्सप्रेशन भी होंगे। तो तैयार रहेगा 2017 3rd September for Junoon. I'm going to judge you in a full way. उससे मिलेगा। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट। And for the last 3 days, my sugar is absolutely normal in the range, within the range, without any medication. Sugar pehla minimum 500-400 ne aaspas rehti thi, pan ahiya aavya pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe. और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। फोन 9426315845-9909494921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा। Phone 9408118136. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse Circle. Varsho thi vaparai che, varsho sudhi vaparashe, sugamni cheez ne loko hashe hashe khashe. Lassi sugamni, matho sugamnu, sugamnu chocobar, gulab jambu, malai panda, barfi, pahunche dware dwar. Ice cream sugamno, shrikhan sugamno, sugamni kaju katri kaju anjir rog sugamno. दिवाली होए के होड़ी, होए ईद के हो क्रिसमस, सुगमनी मिठाई खाओ, मस्ती में आवी जाओ, बरोड़ा डेरी, सुगम नो टेस्ट बेस्ट। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिंद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेसेट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर, सिटी क्लिनिक है 14 सुधा नगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैन, चेतलपुर रोड, वडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गाँव के पीछे, आजवा रोड, वडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909494921। विराम बाद आपनो पुनः स्वागत छे। डभोई शहर तेमज तालुका भर में 71मा स्वतंत्र दिन की भारे धामधूम पूर्वक उजवणी कराई हती। डभोई शहर अने तालुका भर में 15 ऑगस्ट 2017 71मा स्वातंत्र्य दिन की महामूल्य पर्व की भारे धामधूम पूर्वक उजवणी करवामां आवी हती।
જેમાં ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા મહિલા કાર્યકર દામિનીબેન પટેલ, કોલેજના પ્રિન્સિપલ, શિક્ષક, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સીમડિયા ગામે સવારે 9 વાગે સીમડિયા પ્રાથમિક શાળાના મેદાન ખાતે મામલતદાર બી ડી રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ પટેલ અને પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનોએ પરેડ કરી સલામી આપી હતી. ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રીમતી સોનલબેન ચિરાગભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારે ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ શ્રીમતી દક્ષાબેન પટેલે ધ્વજવંદન કર્યું હતું. ડભોઈ સેવા સદન ખાતે ધ્વજવંદન કરાયું હતું. ડભોઈ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શાળા વોહરવાડ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડભોઈની વિવિધ હાઈસ્કૂલો અને પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. બીજું ઇનામ છે વકૃત્વ સ્પર્ધા મહાન ઉપર વક્તવ્ય આપી યુનિવર્સિટી લેવલે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે તેને પણ ઇનામ આપવામાં આવશે. વિદ્યાર્થી છે જે શ્લોક અને ત્યારબાદ પ્રાર્થના. 71મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજરોજ 15 ઓગસ્ટના દિવસે સમગ્ર કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થી મંડળ અને બહારથી આવેલ મહેમાનો તથા બીજા વંદે માતરમ ગ્રુપ, જય હો ગ્રુપ, સમગ્ર ડભોઈમાંથી પધારેલ યુવા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને સમગ્ર દેશની અંદર આજે જ્યારે આ પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે મને આનંદ થાય છે કે 1947ની અંદર જ્યારે આ આઝાદી મળી ત્યારે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને જે શહીદ થયા તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના માનમાં દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે આ એક પર્વની રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે માનનીય વડાપ્રધાનશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી સૌ કોઈ એક જ જગ્યાએ એકત્રિત થઈ અને આ પર્વની ઉજવણી કરે છે અને સમગ્ર દેશને આ પર્વ નિમિત્તે મારી હાર્દિક શુભેચ્છા. વંદે માતરમ, ભારત માતા કી જય. તથા ડભોઈની આસપાસ તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ આજરોજ સીમરિયા મુકામે જે ડેપ્યુટી કલેક્ટર માનનીય ખ્યાતિબેનના હસ્તે છે અને પોલીસ સ્ટેશન તથા તાલુકા પંચાયત અને સમગ્ર જગ્યાએ આજરોજ આ પર્વ ઉજવવામાં આવેલ છે. 71મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બાઇક રેલી કાઢવામાં આવી હતી. શહેર જિલ્લામાં 71મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે વડોદરા શહેરના કેટલાક બાઇકર્સ દ્વારા નવલખી મેદાન ખાતે ધ્વજવંદન પૂર્વે એક બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલી ફતેગંજ એરપોર્ટ, સંગમ, ઓપી રોડ, જીઆઈડીસી, રાજમહેલ રોડ, માંડવી થઈ નવલખી પહોંચી હતી. આ બાઇક રેલી પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સેફટી અવેરનેસ લાવવાનો હતો. આજે 71 ઇન્ડિપેન્ડન્સ ડે, જેવી રીતના કે અમે લોકો દર વર્ષે કરીએ છીએ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ, એવી રીતના અમે લોકો સિટી રાઇડ કરીએ છીએ. અને આજે આપણું રાજ્યનું સૌથી મોટામાં મોટું હાઇએસ્ટનું ફ્લેગ ઓફ છે, શ્રી રૂપાણી સાહેબ આપણે જે કરવાના છે, તો અમે એક સિટી રાઇડ અને એક મેસેજ આપીએ છીએ કે વી આર હેલ્મેટ એન્ડ સેફ્ટી. અમે એમાં ટી શર્ટની પાછળ પણ લખ્યું છે, સેફ્ટી અવેરનેસ માટે એક રાઇડ કરીએ છીએ. અને બધા અમારા જે ગ્રુપ છે, બરોડા ઓટોમેટિક રેસિંગનો જે ગ્રુપ છે, તો બધા આસપાસ એલવિનભાઈ જે બધા મોટા જે લોકો છે બધા સાથે જોડાયેલા છે. તમે ક્યાંથી ક્યાં ક્યાં ફરશો અને પછી ક્યાં જશો? અમે અહીંયાથી મેઇન જે રૂટ પકડ્યા છે એ અહીંયાથી ફતેગંજ કારેલીબાગ એરપોર્ટ થઈને સંગમ થઈને પાછું કારેલીબાગ થઈને અમે લોકો ઓલ્ડ પાલર રોડ થઈને મુજમોડા, જીઆઈડીસી થઈને પછી લાલબાગ રોડ, રાજમહેલ રોડ અને માંડવી રોડ પકડીને અમે લોકો સીધા નવલખી જઈશું. કારેલીબાગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના કારેલીબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને નળિયેરના હિંડોળાથી શણગારવામાં આવ્યા હતા. સાથે સાથે શાળા, ગાડીઓ તેમજ ભગવાન સાયકલ સવારી કરતા હોય જેવા વિવિધ પ્રોજેક્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હિંડોળાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. Yeah.
जय स्वामीनारायण। श्री स्वामीनारायण मंदिर कारेली बाग वडोदरा, प्रेरक परम पूज्य सद्गुरु श्री ज्ञानजीवन दासजी स्वामी द्वारा गत महीना की तारीख 9 जुलाई 2017 थी आती काल 15 ऑगस्ट 2017 सुधी भव्य हिंडोड़ा उत्सव आयोजन करवामां आवेल छे, जेमा अत्यार सुधी में लगभग 3 लाख जेटला भक्तों दर्शन लाभ लीधो छे अने हाल में पण अनेकविध भक्तों लाभ लई रह्या छे। आ हिंडोड़ा उत्सव में अत्यार सुधी में लगभग 4 प्लॉट 5 प्लॉट रूपे हिंडोड़ा उत्सव आयोजन करवामां आवेल हतुं, जेमा हाल में अत्यारे वच्चेना प्लॉट में 7 થી 7,500 जेटला नारियलना हिंडोड़ा उत्सवनो दर्शनों लाभ मळी रह्यो छे, जेमा नारियल, नारियलनी काचली तेमज नारियलनी काचलीना छोलमांथी विविध रूपे हिंडोड़ा उत्सवना दर्शन करी रह्या छे। तेम तदुपरांत हिंडोड़ा उत्सव में भगवान विविध स्वरूपों जेम के भगवान नहाता होय, भगवान जमता होय, भगवान आराम करता होय, भगवान लाइब्रेरी में बेसीने वाँचता होय जेवा विविध स्वरूपों दर्शन थई रह्या छे, जेना दर्शन मात्रथी अनेक भक्तों ने दिव्यतानो तेमज स्वर्गाधिक जेवा अनुभवो थता होय छे। तो आप सौ पण आवती काले जन्माष्टमीना पर्व निमित्ते सवारना 9 થી રાત્રિના 12 વાગ્યા सुधी आ हिंडोड़ा उत्सवना दर्शनों लाभ लई शको छो। समाचार समाप्त करता पहला फरीथी एक नजर आजना मुख्य समाचारों पर। દેશના 71મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના હસ્તે વડોદરાના નવલખી મેદાન ખાતે કરાઈ। વડોદરા શહેરના કારેલીબાગમાં નિંદ્રાધીન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં 2 મહિલા સહિત 3ના ચોટલા કપાઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચર્ચા। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મશાન રેલીનું આયોજન, તો 71મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ સાથે નીકળી બાઇક રેલી। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે, ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો, નમસ્કાર।